નવા વર્ષના પ્રારંભે જ ઉત્તર ભારત ફરીથી ઠંડા પવનની લપેટમાં, અનેક સ્થળોએ ગાઢ ધુમ્મસ છવાયું. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડી વધવાની સંભાવના. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે મહારાષ્ટ્રના પ્રવાસે, ચંદ્રપુર અને ઔરંગાબાદમાં ધાર્મિક અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત. કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર ઓસ્ટ્રિયાના પ્રવાસે, વિયેનામાં જયશંકરે ભારતીય સમુદાયના લોકો સાથે કરી વાતચીત. કયું ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે સદભાવના વધારવા માટે ભારતીય મૂળના લોકોનું મહત્વપૂર્ણ યોગદાન. જીએસટી સંગ્રહ ડિસેમ્બર 2022ના સમયગાળામાં વધ્યો. ગત વર્ષે આ સમયગાળા કરતા 15% સંગ્રહમાં વધારો. જીએસટી સંગ્રહ 1,49,000 કરોડ રૂપિયા રહ્યો. પતંગોના તહેવાર પહેલા રાજ્ય સરકારે જીવદયાના ભાવ સાથે શરૂ કર્યું અબોલ પશુ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન. પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થતા પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર માટે દરેક જિલ્લામાં ટીમ કરાઈ તૈયાર. 1962 હેલ્પલાઇન પર પક્ષી સારવાર માટે કરી શકાશે સંપર્ક. મુંબઈમાં મળી બીસીસીઆઈની મહત્વની બેઠક. બેઠકમાં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ, વન ડે વિશ્વકપ માટે ટીમની પસંદગીને લઈને કરવામાં આવી ચર્ચા. તો 2022માં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન પર પણ કરવામાં આવ્યું વિશ્લેષણ.